વીતેલા વર્ષે 31મી જુલાઈએ શહેરમાં વિક્રમી વરસાદ પડ્યો અને આજે જ શહેર પાણીમાં ગરકાર થઈ ગયું હતું. આ ભયંકર હોનારત સર્જનાર પૂરે શહેરને ગમરોડી નાખતા કરોડો રૂપિયાનું નુકસાન થયું. આ પૂરના નિરીક્ષણ અર્થે નિમાયેલી તપાસ કમિટીએ રિપોર્ટમાં પૂર કુદરતી નહીં પરંતુ માનવસર્જિત હોવાની પુષ્ટિ કરાઈ છે. તેમ છતાં પાલિકાનું ઘોર નિંદ્રાધીન તંત્ર આ વર્ષે પણ જાણે નગરજનોની ચિંતા જ ન હોય તેમ આ ખાડા કાન કરી રહ્યું છે. વિશ્વામિત્રી નદીમાં કચરો અને ગંદકી દૂર કરવા અસંખ્ય રજૂઆતો થઈ ચૂકી છે પરંતુ તંત્રના પેટનું પાણી નથી હલતું. આ વર્ષે પણ પાલિકાનું તંત્ર વિશ્વામિત્રી નદીમાં પ્રી મોન્સૂન કામગીરીમાં નિષ્ફળ રહ્યું હોય તેવા કિસ્સા સામે આવી રહ્યા છે. બે દિવસ અગાઉ પાલિકા વિભાગના સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ દ્વારા વિશ્વામિત્રી નદી કિનારે મળમૂત્રનો રગડો અતિ દુર્ગંધ મારતો કચરો ઠાલવી મૂર્ખતામાં ઉમેરો કર્યો હતો ત્યારે પાલિકાની વધુ એક આંખ મિચોલીવાળી ઘટના દૃશ્યમાન થઈ છે. વડોદરા શહેરના સમાસાવલી બ્રિજ નીચે આસપાસ ચાલતી સાઇટો દ્વારા બાંધકામનો કાટમાળ વિશ્વામિત્રી નદીમાં ઠાલવી પુરાણ કરવામાં આવી રહ્યું છે. આખા શહેરના લોકોએ આ ઘટનાને વખોડી હતી પરંતુ પાલિકા તંત્ર હજુ આ લખાય ત્યાં સુધી સ્થળનું નિરીક્ષણ કરવા અંગે પણ સુદ્ધા નહીં લે પોતાની માનસિકતા છતી કરી છે. નદી કાંઠે કરવામાં આવતા પુરાણ મામલે પાલિકા ગંભીરતાથી નોંધ લે તે જરૂરી બન્યું છે કારણ કે વિશ્વામિત્રી નદીમાં ઠલવાતો કચરો અને ગંદકીના પગલે વિશ્વામિત્રી નદીના ઊંડાણમાં ઘટાડો થવાની સાથે વિશ્વામિત્રી નદીના પટમાં પણ ઘટાડો થયો છે. આ જ પરિસ્થિતિ વીતેલા વર્ષે પણ હતી અને પરિણામે પૂરનો પ્રકોપ નગરજનોને નુકસાન સાથે વેઠવો પડ્યો. આ હોનારતને એક વર્ષ વીત્યું અને શહેરના માથે ચોમાસું બેસવાનું હોય હજુ સુધી વિશ્વામિત્રી નદીમાં પ્રી મોન્સૂન કામગીરી હાથ ધરવામાં નથી આવી. આવે પરિણામે આ વર્ષે પણ પૂરની શક્યતાને નકારી શકાય તેમ નથી. હવે વિશ્વામિત્રી નદી એમાં જે પૂર આવે છે જે આપણે નદી અહીંયા જોઈ રહ્યા છે તે અંગે થોડીક માહિતી મારે બીજા બધા નાગરિકોને આપવી હતી. વડોદરાના નાગરિકોને અમે લોકો સિદ્ધાર્થ બંગલો સમાસાવલી રોડ ઉપરથી ત્યાં રહીએ છીએ અને આ અમારું પ્રેઝન્ટેશન છે. હવે અમે છેલ્લા 9 મહિનાથી જે છેલ્લું ફ્લડ આવેલું 31 જુલાઈ અને 1 ઓગસ્ટ 2019 ત્યારથી અમે તંત્રને રજૂઆત કરી છે. વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન, કલેક્ટર, મુખ્યમંત્રી ગુજરાત, વુડા, ત્યારબાદ જીપીસીબી, પ્રાઇમ મિનિસ્ટર ઓફ ઇન્ડિયા, બધી જ જગ્યાએ અમે રજૂઆત કરેલી છે. બધી જ જગ્યાએ એક કરતાં વધારે વખત અમે લગભગ 9-1 ઇમેલ મોકલ્યા છે અલોંગ વિથ ઓલ ધ ડિટેલ્સ, બધી જ માહિતી આપતા ઇમેલ મોકલેલા છે. અને લોકોને અમે સમજાવ્યું છે કે નદીને સાફ કરવી બહુ જ જરૂરી છે. નદીમાં અત્યારે તમે જે જોઈ રહ્યા છો ગટરનું પાણી જઈ રહ્યું છે, સામેની બાજુ ત્યાં આગળ બધો કચરો ઠાલવેલો છે, ડેબ્રીઝ ને બધું, એ બધી જ વસ્તુ ક્લીન કરે, એ બધી જ વસ્તુ સાફ કરવી, ત્યાંથી એ કચરો ખોદી અને ત્યારબાદ એને ટ્રકમાં ભરીને તમે નીકાળો અને નદીને પહોળી કરો તો જ તમારે અહીંયા આગળ જે ફ્લડની જે શક્યતાઓ છે તેમાં રિડક્શન થાય, તેમાં ઘટાડો એટલો જ થાય. પ્રોબ્લેમ એ છે કે જ્યારે પણ આપણે આ રજૂઆત તંત્રની સામે કરીએ છીએ ત્યારે એ લોકો આવે છે જોવા માટે, થોડું ઘણું કામ કરશે, ખોદકામ કરશે, થોડું ઘણું જોશે, ઉપર છેલ્લું કામ કરીને જતા રહેશે. પણ આ જે ઇસ્યુ છે, આ જે પ્રોબ્લેમ છે,
તેનું પરમેનન્ટ સોલ્યુશન કંઈક લાવવું પડે. અને એમાં ચાર પાંચ વસ્તુ એવી છે કે જે બહુ સરળતાથી થઈ શકે. એક તો નદીમાંથી ડેબરી સાફ કરવી, નદી ઊંધી કરવી, અહીંયા આગળ આ જે એમ્બેકમેન્ટ બાંધ્યું છે તેવું એમ્બેકમેન્ટ છેક સુધી બાંધવું. ત્યારબાદ નદીમાં તમે જોશો તો ચારે બાજુ વળાંકવાળી નદી છે, નદી સીધી નથી આવતી, એ ફરતી ફરતી વળાંકવાળી આવે છે. પણ જ્યાં જ્યાં આગળ વળાંક વળે ત્યાં આગળ તમે 1.5 કિલોમીટર બાય 1.5 કિલોમીટરનું 100 ફૂટનું તળાવ ખોદો અને ત્યાં આગળ પાણી સ્ટોર કરવાની વ્યવસ્થા કરો. તો અહીંયા આગળ જે પૂર આવે છે શહેરી વિસ્તારમાં, સિદ્ધાર્થ બંગલોઝ કે સમાસાલી રોડ એકલું નહીં, આખા વડોદરામાં બધે પાણી આવતું લાસ્ટ ટાઈમ, તો એ બધી શક્યતાઓ ઘણી ઓછી થઈ જાય. આ ઉપરાંત તમારું એ પણ એક સજેશન હતું કે તમે મહીસાગરમાં વિશ્વામિત્રીને ડાયવર્ટ કરો. નર્મદાનું પાણી તમે અહીંયા ભરૂચ જિલ્લામાંથી છેક કચ્છ સુધી લઈ જાઓ છો ત્યારે તમને કોઈ વસ્તુ વચ્ચે નડતી નથી, તો અહીંયા જરોદ આગળથી તમને મહીસાગરમાં પાણી છોડવામાં 10 થી 12 કિલોમીટર લાંબી જો કંઈ કેનાલ બનાવી હોય, જે 15-20 ફૂટ પહોળી હોય ને, એમાં તમારે પાણી ડાયવર્ટ કરવું હોય, એને કરતાં કેટલી વાર લાગે? તંત્રની પાસે આ ઇસ્યુ સોલ્વ કરવા માટેની કોઈ વિલિંગનેસ નથી. એ લોકોની ઈચ્છાશક્તિ મરી પરવારી છે અને કોઈને કામ જ નથી કરવું. આ સૌથી મોટો પ્રોબ્લેમ છે. બાકી આ પ્રોબ્લેમ સોલ્વેબલ છે. એ લોકો કાયમ એન્વાયરમેન્ટના જે લોકો છે તે લોકોનું નામ આપશે કે એ લોકો એવો હુકમ લાવેલા કે નદીમાં કોઈ ખોદકામ ના થાય. અમે એ હુકમ વાંચેલા છે, અમારી પાસે એની કોપી પણ છે. એ હુકમમાં નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ, જે ઇક્વેલન્ટ, જે સુપ્રીમ કોર્ટની ઇક્વેલન્ટ છે, નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલે કોઈ જગ્યાએ એવું નથી લખ્યું કે નદી ચોખ્ખી ના કરવી કે નદીમાંથી કચરો ના કાઢવો, પરંતુ કામ કરવું નથી એટલે કાયમ એ જે એન્વાયરમેન્ટનું જે ગ્રુપ છે એની પાછળ આ લોકો છુપાઈ જાય છે. આ અમારી રજૂઆત હતી. મનીષ શાહ.